મિત્રો અત્યારે કમલેશ જાદવના સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે કમલેશ જાદવે અત્યારે એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે આ મિત્રો અત્યારે કમલેશ જાદવે એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે ને તેમાં તે ભોળાધામ વિશે ઘણું બધું બોલી રહ્યો છે આ મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે ને આપણે તમને તે કોલ રેકોર્ડિંગ પણ સંભળાવવા જઈ રહ્યા છીએ અને મિત્રો હું તમને કોલ રેકોર્ડિંગ સંભળાવું તે પહેલાં હું કમલેશ જાદવને બે શબ્દ કહેવા માગું છું કે કમલેશ જાદવ જો તને ભોળાધામનું ખોટું લાગતું હોય ને તે તને ધતિંગ કે ધોંગ ધતિંગ લાગતા હોય તો એક વખત તું ભોળાધામ આવી જાય પછી તું ભોળારધામના પરચા જોઈ લે પછી તને ખબર પડશે કે ભોળાધામ શું છે અને એ આવા તું કોલ રેકોર્ડિંગ વાયરલ કરીને અમારા દેવી દેવતા વિશે તું બોલવાનું રહેવા દે એક વખત તું ભોળાધામ આવી તો તને ખબર પડશે કે કે ભોળાધામ શું છે અને મિત્રો એ આ કોલ રેકોર્ડિંગ મારે એક મને મેસેજ જે છે વોટ્અપના માધ્યમથી બધી સર્ક્યુલેટ થયો છે બોરાદની ની અંદર જે સંત છે એમના માટે કે તમે ઈનામ જાહેર કર્યું છે એ પરચો કે ચમત્કાર સાબિત કરે તો એ શું છે મામલો અંદર શ્રદ્ધાની લાખો અને અસંખ્ય ઘટનાઓ બનતી હોય આ ઘટનાઓને ધ્યાનમાં રાખી અને અમે અંધશ્રદ્ધા નિવારણ શાખા સત્ય શોધક સભા અને રેશનલ એસોસિએશન સંસ્થાઓની નીચે કામ કરીએ છીએ એટલે સત્ય તપાસવું અને સત્ય જાણવું તે અમારી નૈતિક ફરજ ફરજ બને છે અને સંવિધાનિક રીતે અમને અધિકારો મળ્યા છે આવા અસંખ્ય ઘટનાઓને ધ્યાનમાં રાખી અને અમે એક પડકારરૂપી ચેલેન્જ આપી છે અને એ પણ ન્યૂઝ ચેનલના માધ્યમથી ટીવી ચેનલના માધ્યમથી સામ સામે બેસી વાર્તાલાપ કરી અને ડિબેટ કરીશું તો જાણવા મળશે કે કેવી કઈ ઈશ્વરી શક્તિ છે કે જે લોકોનું કલ્યાણ કરે કારણ કે ઘણા બધા વિડીયો યુટ્યુબના માધ્યમથી મને જોવા મળ્યા તેમાં દાનભા જે છે સાત પેઢીના નામનો ઉલ્લેખ કરે છે સાત પેઢીમાં ક્યારે કોણ અને કેવી રીતના મર્યું છે તેનો પણ ઉલ્લેખ કરે છે ઘણી બધી આવી અને એના વિડીયો મારી સામે આવ્યા તો મને એવું લાગ્યું કે આની અંદર ઉતરીને સત્યને આપણે તપાસવું જોઈએ આ એક માનવતાની દ્રષ્ટિએ મારી નૈતિક ફરજ બને છે અને જે સંસ્થા નીચે હું કાર્ય કરું છું તે સંસ્થાની પણ નૈતિક ફરજ બને છે કે અંધશ્રદ્ધાનો અંધશ્રદ્ધામાંથી લોકોને જલ્દીથી બહાર કાઢવા અંધશ્રદ્ધાનો વધારે ફેલાવો ના થાય અને જો સત્ય હોય તો પછી કોઈ શરમાવાની કે મુંજાવાની જરૂર જ નથી કારણ કે સત્ય હંમેશા સત્ય જ રહેવાનું છે હા એટલા માટે અમે દાલભા ને એક નાનો એવો પડકાર આપ્યો છે કે tv channel ના માધ્યમ થી news ના માધ્યમ થી યા તો tv channel ના માધ્યમ થી સામે બેસે debate કરે અને એવા કોઈ ચમત્કારો સાબિત કરી બતાવે એવા કોઈ ઈશ્વરી શક્તિ સાબિત કરી બતાવે કે જે માનવ માત્ર ના કલ્યાણ માટે ઈશ્વરી શક્તિ જો કોઈ ચમત્કારો કામ કરતા હોય તો ભારતભરની અંદર ગુજરાત ની અંદર લાખો અસંખ્ય લોકો દુઃખ થી પીડાય છે કોઈને કેન્સર છે કોઈ ને diabetes છે આવા અસંખ્ય રોગો છે અને એનું નિરાકરણ મેવું એવું પણ સાંભળેલું છે કે દાંડવા જે છે કેન્સર જેવી જીવલેણ બીમારીને પણ મટાડી દે છે મંત્ર તંત્ર થી કે કોઈ આસ્થાથી કે શ્રદ્ધા થી કે જે પણ રીતે કરતા હોય તે આઈ હેવ નો આઈડિયા પણ જો આવું ખરેખર શક્ય હોય તો પછી આપણે ઘણા બધા એવા પીડિત લોકો છે જેની સહાય રૂપી એક આપણે પહેલ કરીએ અને લોકોને કંઈક નવું જાણવા મળે નવું શીખવા મળે અને દુઃખ દર્દમાંથી તે લોકોને છુટકારો મળે આવું કાર્ય

કે કોઈ રોગ એનું નિરાકરણ આવી શકે છે કોઈ પણ વ્યક્તિ ધૂણી અને માપતા તેના શરીરમાં આવવા કે કોઈ દૈવીક શક્તિ શરીરમાં આવી જો આવું કોઈ પણ વસ્તુ સાબિત કરી શકતા હોય તો અમે અમારી માલિકીની બધી સંપત્તિ વેચી અને જે રોકડ ઇનામની અમે જાહેરાત કરી છે તેને પુરવાર પાડીશું અચ્છા અને તમે જે આવા ભોળાદની જે વાત છે જે ઘટના એને વિશેષ રીતે તમે એક વજન આપીને લખેલું છે કે ભોળાદની અંદર જે દાન બના જે પ્રચાર પ્રસાર થાય છે તો એવું શા માટે તમારા ધ્યાન આવ્યું તમને શું લાગે છે ખરેખર આ એમના ઘણા વિડીયોની અંદર તે દાંડભા ધૂણે છે અને ધૂણતા ધૂણતા લોકોની સાત પેઢી સુધીનો પરિચય કરાવે છે કે છે કે તમારી સાતમી પેઢીમાં આ વ્યક્તિ આવી રીતના અને આવું કટાણે અને કમોતે મર્યા છે તમારી પાછળ કોઈ ઝાડ છે કે કોઈ મંદિર છે તમે કયા રસ્તાથી આવો છો ક્યાં રસ્તા પર જાઓ છો તમારી સાત પેઢીમાં કોણ કોણ અત્યાર સુધીમાં કોને નડે છે શું થાય છે આવા ઘણા અહેવાલો મેં જોયા છે એના વિડીયોના માધ્યમથી ઘણી બધી વસ્તુ મારી સામે આવી છે અને આ વસ્તુને તટસ્તાથી અને સ્પષ્ટ કરવા માટે મેં એક ચેલેન્જ આપી છે અને પડકાર આપ્યો છે અચ્છા તો અત્યારે તમારે કોઈ સંપર્ક થયા તમે આ ચેલેન્જ આપ્યા પછી કોઈ ના એના એમના સાથીમાં કોઈ એક હું વ્યક્તિગત ભાઈને ઓળખતો નથી પણ કોઈ ભાઈનો મને ફોન આવ્યો તો અને એ લોકોએ રૂબરૂ મળવાની તો મને ચોખ્ખો ઇનકાર કરી દીધો છે કારણ કે એ લોકોનું એવું કેવું છે કે દાન દાનબા બાપુ પાસે એટલો ટાઈમ હોતો નથી કે તમને રૂબરૂ મળે પણ આ જે તમે કર્યું છે બહુ ખોટું કર્યું છે મારા હિસાબથી સ્વૈચ્છિક રીતે મને સંવૈધાનિક હક અને અધિકારો મળ્યા છે

આમાં પર્ટીક્યુલર કે એક ટાર્ગેટ કરીને દાનભા માટે જ આ વસ્તુ નથી આ ગુજરાતના જેટલા ભુવાઓ તાંત્રિકો ઓલિયાઓ ફકીરો મુંજાવરો પાદરીઓ છે બધા લોકો માટે છે પણ આ હાલના સમયે ભોળાદ સાનિધ્યની જે ઘટનાઓ અને એના અવનવા નવા અમને જોવા મળે છે સોશિયલ મીડિયા YouTube ના માધ્યમથી એના કારણે એક નામ લઈ અને એ ભોરાત નું નામ લઈને અમે આ મેસેજ ને વાયરલ કર્યો છે જેથી કરીને આવનારા સમયમાં જો શક્ય હોય તો ટીવી ચેનલોના માધ્યમથી અમે આ વાતની સ્પષ્ટતા કરી શકીએ અને સત્ય શું છે તેને જાણવાનો પ્રયત્ન કરી શકીએ અને લોકો સુધી સત્ય પહોંચાડવાનો પ્રયત્ન કરવા માટે નો આપેલ પહેલ કરી છે अच्छा तो ओ छेलो એક પૂછી લઉં કે હવે આ માનો કે તમે અત્યારે જે ચેલેન્જ આપી છે અને ચેલેન્જનો સ્વીકાર વરોદના જે દાનવા છે કરે છે તો માધ્યમોની હાજરીમાં કઈ પ્રકારની તમે પરીક્ષા લેવાને આ છો અથવા તો લઈ શકો છો અમુક પ્રતિષ્ઠિત અધિકારીઓ ને સાથે રાખી ન્યૂઝ ચેનલના માધ્યમથી અને જે પણ વાતનો ખુલાસો થશે તે ટીવી ચેનલોના માધ્યમથી લાઈવ પ્રસારિત કરવામાં આવશે

કે જે એ ઘણા વિડીયોની અંદર ઉલ્લેખ કરે છે અને જે રીતના ચમત્કારોની વાતો કરે છે કેન્સર મટાડવાની વાતો કરે છે ડાયાબિટીસ મટાડવાની વાતો કરે છે અને ગંભીરમાં ગંભીર જીવલેણ બીમારીઓને નષ્ટ નાબૂદ કરવાની વાતો કરે છે દારૂ છોડાવવાની અને વ્યસન છોડાવવાની વાતો કરે છે તો મને એવું નથી લાગતું અત્યાર સુધીમાં કોઈ ધાર્મિક સ્થળ કે ધાર્મિક જગ્યા એવી કોઈ થઈ હોય કે કોઈ દેવીક કે ઈશ્વરી ચમત્કાર થી કોઈ પણ વ્યક્તિએ દારૂ છોડ્યો હોય કે કોઈ પણ વ્યસન ને છોડી દીધું હોય કે એનો તિરસ્કાર કરી દીધો હોય હા માણસમાં બદલાવ અમુક સાચી સંગતથી મળી શકે છે પણ આ આ બધી વસ્તુથી કે ચમત્કારોથી કોઈ બદલાવ માણસના જીવનમાં આવતો નથી અને જો જે ચમત્કારોની તે વાતો કરે છે વિડીયોના માધ્યમથી સાત બીમારીઓ અને વાત કરે છે લોકોના બધા દર્દ હરી લેવાની વાતો કરે છે અને જેવી રીતના એ ભવિષ્યવાણી કરે છે એ જ ભવિષ્યવાણી ટીવી ચેનલના માધ્યમથી અમારી સામે આવી અને સાચી સાબિત કરી બતાવે અથવા તો કોઈ માણસ માત્રના શરીરમાં ઈશ્વરી શક્તિ પ્રવેશ કરે છે અને તે કેવી રીતના કામ કરે છે જો આવી બધી જ વસ્તુ સાબિત કરી બતાવે તો અમે હારેલા જ છે

પોતાની માલિકીની સંપત્તિ બધી જ વેચીને જે રોકડ રકમની ની અમે જાહેરાત કરી છે તેને અમે પુરવાર કરી જી થેન્ક યુ